લાઇટ બંધ કરી દો ને, લાઇટ બંધ કરી દો, લાઇટ બંધ કરી દો. આજે પાછું કોબીસ તો છે. પછી ખબર પડી કે સારી બધી કોબી ની જ આઈટમો આવે. તમે માનો નહીં, આ ગયા અઠવાડિયે મને કોબીસ નો શીરો બનાવીને ખવડાવ્યો. અલા હજી સુધી ઉપકા આવે છે. આપણે તરત ફોન ઉપાડી લઈએ તો સમય વાળા ને એવું લાગે કે સાલા નવરાત બેઠા છે, કઈ કામ ધંધો આપણે કઈ દીકરી જ ના રહે. આ સમાજમાં છે ને બિઝી હોવું એના કરતા બિઝી દેખાવું એ બહુ અગત્યનું છે. હેલો કોબી સ્પીકિંગ, હેલો જેપી સ્પીકિંગ, કોણ બોલે છે, કોણ બોલે છે? અલે નાલાયક રવજી, સાલા તને સવારથી 20-20 ફોન કરું છું તો ફોન કેમ ઉપાડતો નથી? શું અલે તે કઈ કામ વગર કોઈ ભૂંગારવાળાને ફોન કરતું હશે? આ તું ગઈકાલે આવેલો ને, મારે ત્યાંથી જૂના ડબ્બા બાટલા પસ્તીનો સામાન બધું લઈ ગયો બરાબર. તે આપણે 300 રૂપિયામાં નક્કી કર્યું, તે મને 295 રૂપિયા આપ્યા ને મને કે 5 રૂપિયા છૂટતા નથી સાહેબ, હમણાં લઈને આવું. પછી તું ગાયબ જ થઈ ગયો. ક્યાં છે મારા 5 રૂપિયા બોલ, ક્યાં છે? શું કોણે કહ્યું નહીં આપે તો ચાલે? ભાભીએ અત્યારે એવું કીધેલું કે 5 રૂપિયા નહીં આપે તો ચાલે? મને નહીં ચાલે, મને ભાભી જ નહીં ચાલે. એક કામ કર, કાલે પાછો આવ, આપણે આનો પણ સોદો કરી નાખીએ. જે રાજી ખુશી થી આપશે ને એ હું લઈ લઈશ, પણ તું આને ઉપાડે નથી, ઉપાડે. શું કે ફોન મૂક ગધેડા, ફોન મૂક. કરવા પડે, પૈસા કઈ ઝાડ પર નથી ઉગતા. ને જો માલતી, મારો તો સ્વભાવ એવો છે ને કે મન થાય ને તો કોઈને લાખ રૂપિયા પણ દાન માં આપી દેવાનું, પણ મન નથી થતું એ બીજી વાત છે. ને જો મારી વાત સાંભળો, સ્વામી વિવેકાનંદે કહ્યું છે, હવે નારીઓ ને એની માટે વિવેકાનંદે કોને એવું કીધું કે નારી લો કારણ કે મેં શોધી કાઢ્યું છે કે ચા ની લારી ચાલુ કરવાથી ભવિષ્યમાં વડાપ્રધાન બને. આવી જ આવડત છે. તારી લાઈફ માં છે ને કોઈ જ્યુસ જ નથી, એટલે કે રસ નથી. ચાલો બ્રશ કરી આવો, નાઈ લો, અરે બાથરૂમ માં જઈ આવો, અરે પણ મને લાગવા દો, બાથરૂમ માં જાઉં ને એટલે બહાનું ખોટ. અલ્યા
સાંભળો છો કે બગલમાં બરાબર સાગુ લગાડજો. હવે આટલી ઉંમરે કેટલો સાગુ ક્યાં લગાડવો એની પણ મને સૂચના એ આપે. ત્રાસી ગયો છું, ત્રાસી ગયો છું આના લીધે. અને પહોંચી વળે બસ એવો કોઈ છે નહીં. પાછું ને મેં એવું વિચાર્યું છે, આજકાલ તો મને રોજ રોજ વિચાર આવે છે કે આ માલકી છે ને ચાર પાંચ જણા સાથે લગ્ન કરવાની જરૂર નથી. એક માણસ થી એને પહોંચી વળાય ને એવી કેપેસિટી જ નથી. નોકરી છોડીને બેઠો, છ મહિનાથી ઘરમાં જ્યારથી બેઠો ને ત્યાંથી મારી મેથી મરાઈ ગઈ છે સાહેબ. એને મને વોરમાંથી અડધો નોકર જ બનાવી દીધો છે. મારા કદાચ નોકર પણ સારો, એની સાથે હસી હસીને વાતો કરે ને મને સતત દબડાવી જ કરે, કારણ કે એને ડર છે પેલો નોકરી છોડીને જતો રહેશે હું ક્યાં જવાનો. મેં આનો સ્વભાવ એટલે સાહેબ ગાંડા કરી નાખી આપણને. આની માનો શું કરું ને એ મને ખબર પડતી નથી સાહેબ. મારી સાસુ એટલે જોવા જેવી આઈટમ છે. આટલી 3.5 ફૂટની બટકી મુની આતંક હોય એના પગ છે ને એના પગ આમ છે આમ પાકા. મારા સસરા એને સ્કૂટર પર એટલી બધી ફેરવી એટલી બધી ફેરવી ત્યાં પગ આમ જ ભગવાનને ટોકું તો આપ્યું નથી બસ આ ખબર પર માથું છોકરી. આ મારી સસરા આપણી કેમ આવી જગદીશકુમાર મેં નક્કી કર્યું છે કે હું તમે અને મારી બકુડી આપણે છે ને મેં નક્કી જ કર્યું છે કે ગોવા લઈ જઈને અને ગોવાના દરિયામાં એ ચૂપ રહે શું કરતા કે અરે પાછો કે સાલી ભોક કરે છે હો ચૂપ રહે શું કરતા કે કોઈ ની આધારી માની મને એમ એમ થયું કે સાસુમાં જયારે પણ ઘરમાં આવે ને એટલી બધી વસ્તી લાગે બસ આમ અટવાયા જ કરે. આજે મારે હાઈ લેવલ ની મીટિંગ માં જવાનું છે 12મા માળે. ગાંડી તારા વગર કઈ બહાર જવાય, તારા પાટલું વગર કઈ બહાર જવાય કરાવતી જ નહીં. આ તારી માં છે ને પેલી લંગડી સાડી અને મારી રૂપી ને નંગડી પેન્ટ પાડી નાખી. લંગડી મારી પેન્ટ અસ્તી કરવા લઈ ગઈ ને ભૂલી ગઈ ને એવી જગ્યાએ થી પાડી છે ને કે રફું પણ થતું નથી. સાલી જયારે આવે ને ત્યારે નુકસાન કરાવે બસ જામ જ છું. હવે મતી આવી
આવા બેઠા છો તો પણ ક્લાસ છે આ માણસ નું મારે શું કરવું મારતી ખરાબ લાગે કાઢીને જાઓ રસીલા રસી
વસીલા છે ને એ બિચારી 21 દી છે, વર વગરની સ્ત્રી છે, એને કોઈનો ટેકો નથી. એટલે તમારે ટેકો આપવાનો એમ? આ તો છે ને એ સાથી લઈને બેંકમાં ક્યારેક સ્લીપ ભરવા જાવ છે, કોઈ જામ નવા છલકાવે છે.
Yeah.
किसको तारी माया मैंने तेल लेवा दो।
बाहर निकला ना तो तीन गुंडे सोसाइटी में घुसे। पहला गुंडा पीछे से आया, दूसरा गुंडा ऊपर गया और तीसरा गुंडा बिल्लू बिस्किट वो अंदर आ रहा था। सबसे पहले मैंने बिल्लू बिस्किट को देखा और मैं पीछे भागा। तो आप गुंडे को पकड़ने के लिए उसके पीछे भागे? उसके पीछे नहीं, टेबल के नीचे। पकड़ जगला, पकड़ तक मड़ी छे झड़पी ले। पप्पा सरस, तुम्हें मैंने विचार सारा आपियो छे। अभी फिर से मैडम ये है ना, सब फिर से गोठाना पड़ेगा। देखो हुआ ऐसा कि वो बिल्लू बिस्किट, हाँ मैं इंस्पेक्टर साहब ने कहा था। आप भाग रहे थे क्या? भाग रहे थे? गुजराती लोग कभी भागते नहीं है, भागने के लिए भी आदमी रखते हैं। देखो तो मैडम मेरी सुनती था तो देखो, तीनों गुंडों को मैंने अकेले ने चारों तरफ से घेर लिया। फिर वो बिल्लू बिस्किट है ना, उसको मैं बाहर से घसीट के अंदर ले आया। उसके बाद पापा जोर जोर से चिल्लाने लगे, बचाओ बचाओ बचाओ, और उन्होंने मुझे बुलाया और मैंने उस पे वो डाला। वो क्या डाला? वो चने का लोट। मैडम तो हुआ ऐसा कि वो बिल्लू बिस्किट को मैं कुर्सी के अंदर ले आया, फिर मैंने उसको नीचे से उठाया, फिर से पछाड़ा और मैंने उसके छाती पे बैठ गई। छाती पर बैठी गई गई और दस से कल्पना करके भी घूंडी लगे, घूंडा नहीं। और मैंने एक उसे फेंक मारी और इसकी नबड़ी फेंक को मैंने रोक दिया और मैंने अपनी लोखंडी फेंक मारी। गुजराती है उसे तूफान कहते हैं, जो तूफान से टकराते हैं उसे।